हेलो स्टूडेंट्स, आज आप बात करूँ धोरण 12 चैप्टर नंबर 6 विद्युत चुंबकीय प्रेरण की अंदर अपनी नेक्स्ट थियरी एटले के ने लांबा समान अक्ष धरावता सोलेनोइड वच्चे अन्योन्य प्रेरकत्व अने वेरी ईएमएफ रेडी तो ई पेला आपणे लोको लास्ट लेक्चर नी वात करी तो लास्ट वीडियो नी अंदर आपणे लोको आत्म प्रेरकत्व पूरु कर्युं हतुं बराबर आम तमे जोवा जाओ तो छेल्ला बे वीडियो आपणे पेशी आत्म प्रेरकत्व माटे बनाव्या हता जेमां आपणे वात थई हती के भाई એમાં એક જ ઉજળું હોય અને એનું ને એનું ચુંબકીય ક્ષેત્ર પોતાની ને પોતાની સાથે જોડાય અને એમાં ફેરફાર થાય એટલે પોતાનામાં ને પોતાનામાં શું થાય ભાઈ ઈએમએફ પેદા થાય અને ઈએમએફ કેવું હોય તો કે આપણે આપેલા વોલ્ટેજ કરતા વિરુદ્ધ દિશામાં હોય આવું કોણે કીધું ભાઈ તો કે લેન્ઝ અને ફેરાડે ઈએમએફ નું મૂલ્ય આવ્યું અને લેન્ઝ શું આવી ભાઈ દિશા આવી કે ભાઈ વિરુદ્ધ દિશામાં છે હવે તમને ખબર જ છે કે આપણે ઇન્ટ્રોડક્શનમાં કીધેલું જ છે કે ભાઈ અનિયોને પ્રેરકત્વની વાત હોય જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મ્યુચ્યુઅલ ઇંગ્લિશ પણ યાદ રાખવાનું છે બરાબર મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જોવું જોઈએ બરાબર તો આમાં તમે સમજી ગઈ છો કે અહીંયા આપણે બે ગુચરાની વાત કરવાની આવશે બાકી જે ત્યાં આપણે થિયરી સ્ટડી કરી હતી ભાઈ એવો જ કન્સેપ્ટ આપણે અહીંયા પૂરો કરવાનો છે ત્યાં પણ આપણે પહેલા ફ્લક્સ શીખાતા યાદ છે અને પછી ફ્લક્સનું વિકલન કરી અને આપણે ફેરાડેના નિયમ પ્રમાણે પ્રેરિત ઈએમએફ શોધ્યું હતું અને ગમે તે દાખલામાં આમાં એ જ પ્રોસેસ આવે કે ભાઈ પહેલા ફ્લક્સ ગોતી લેવાનો અને પછી એનું વિકલન કરવાનું એટલે ડી ફાઈ બાય ડીટી તમને શું મળી જાય ઈએમએફ મળી જાય અને ફ્લક્સનું સૂત્ર મૂકવાનું ફાઈ બા ફાઈ બરાબર બી ઇન્ટુ એ પછી તમારે બી ની વાત હોય સોલેનોઇડ હોય તો તમારે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મૂકી દેવાનું જેની પણ મેં તમને શોર્ટકટ આપી હતી મૂની વાળી યાદ છે કે બી બરાબર મૂની એટલે કે મ્યુ ઝીરો સ્મોલ એન આઈ ચલો લાસ્ટ વિડીયોમાં આપણે લોકોએ ત્રણ વસ્તુ હોય તેથી યાદ કરવો જોઈએ એના આપણે ખાલી સૂત્ર છે એને રિવિઝન કરાવું છું તો ધ્યાન આપતા જાજો આપણે સૌથી પહેલા લાંબા સોલેનોઇડનું અન્યોને પ્રેરકત્વ હોય યાદ છે જેનું સૂત્ર મેં તમને કીધું હતું કે યાદ રાખવાનું છે ફરજિયાત યુ ઝીરો એન સ્ક્વેર એ બાય એલ તમારે સ્મોલ એનમાં જવું હોય સ્મોલ એનમાં તો તમારે આને એલ વડે ગુણી એલ વડે ભાગી નાખવાના એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા જેની જગ્યાએ તમે સ્મોલ એન મૂકી શકો છો ટ્રાય કરશો આવડી જશે મેં તમને બે કરાવેલું છે બરાબર કે સ્મોલ એન માંથી કેપિટલ એન માં કેપિટલ એન માંથી સ્મોલ એન માં કેમ જોવાય તો આ કોના આત્મ પ્રેરકત્વનું સૂત્ર છે એક સોલેનોઇડ હોય તો સોલેનોઇડ ના આત્મ પ્રેરકત્વનું સૂત્ર છે પછી આપણે એમાં સંગ્રહ થતી ઉર્જાની વાત કરી હતી યાદ છે ભાઈ જે હતું બહુ જ મોસ્ટ ટાઈપી સૂત્ર એકના છેદમાં બે એલ આઈ સ્ક્વેર બરાબર બહુ જ મોસ્ટ ટાઈપી સૂત્ર હતું અને આ ઇન્ડક્ટરમાં જે ઉર્જા સંગ્રહ થશે એ શું હશે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં હશે અને આ બધા સૂત્રને આપણે લોકો કેપેસિટરના સૂત્ર સાથે પણ સરખાવ્યા હતા કે બેમાં શું સમાનતા છે અથવા શું અલગ છે બરાબર ને અને છેલ્લે આપણે વાત કરી હતી તમને યાદ હોય તો ઉર્જા ઘનતાના સૂત્રની ઉર્જા ઘનતા એટલે શું થાય ઉર્જાના છેદમાં કદ એ પર તમને એક મોસ્ટ ટાઈમ એ સૂત્ર મળ્યું હતું બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો જોઈ લેજો બરાબર આટલી વાત કરી હતી હવે આપણે જ્યાં હતા ને આવી જાય અહીંયા પણ આપણે બે પ્રશ્નો સોલ્વ કરવાના છે અને એક જીની એટલે ત્રણ કામ આપણે બહુ મોટા ત્રણ કામ આ છે આ વિડીયોમાં કરવાના છે સૌથી પહેલા બે સોલેનોઇડ વચ્ચે આપણે અન્યોને પ્રેરકત્વ બોલશું રેડી છે પછી એનું પ્રેરિત ઈએમએફ બોલશું અને છેલ્લે હું એના માટે થોડીક જીનીની એક્સ્ટ્રા બહુ વાતે કરીશ કે જે તમને ડાયરેક્ટ એમસીક્યુમાં બહુ જ કામ આવી જશે રેડી છે તો આપણે સ્ટાર્ટ કરી બે સોલેનોઇડ જે હેડિંગમાં લખેલું છે એની ફિગર થી ધ્યાન આપજો ભાઈ રેડી કે સૌથી પહેલા આપણે દોરશું ભાઈ જોવો જોઈએ નાનું સોલેનોઇડ બરાબર છે ભાઈ એની ઉપર આપણે લોકો દોરશું આ રીતે જોવો જોઈએ મોટું સોલેનોઇડ બરાબર અને આપણે વાત થઈ પ્રમાણે ચોખ્ખું દેખાય છે કે બે ની અક્ષ કેવી છે સમાન અને બે લાંબા સોલેનોઇડ છે બરાબર ચલો ભાઈ અંદરનો જે સોલેનોઇડ છે ધારો કે એની ત્રિજ્યા આર વન છે બરાબર અને જે ઓલો મોટો સોલેનોઇડ છે ભાઈ દેખાય એની ત્રિજ્યા ધારો કે શું છે ભાઈ તો કે આર ટુ છે બરાબર
હવે આપણે આગળ વાત કરી આ નાનો સોલેનોઇડ છે અંદર નો, ધારો કે એના આટાની સંખ્યા એન વન છે, આ મોટો સોલેનોઇડ છે ભાઈ એનો આટાની સંખ્યા ધારો કે એન ટુ છે. નાના સોલેનોઇડ ને સાંભળ દો આપણે એસ વન કહેશું, બ્લુ કલર નું દેખાય છે, અને આ મોટા સોલેનોઇડ ને આપણે લોકો એસ ટુ કહેશું. એસ વન એસ ટુ એટલે સમજાય છે સોલેનોઇડ. આવી રીતના જ તમને સેમ વસ્તુ બે ગુજરાત માટે પણ પૂછી શકે છે, એ કઈ રીતે સોલ્વ કરવું એ પણ આપણે વાત કરશું, બરાબર છે. ચલો આટલી ફિગર સમજાઈ ગઈ. હવે આપણે આનું જરૂરી છે ઇન્ટ્રોડક્શન ફટાફટ લખી નાખી સ્કૂલ ઓફ સમય જોવું જોઈએ કે આકૃતિમાં આરોહણ ત્રિજ્યા બરાબર અને એન વન આંટાઓ ધરાવતા સોલેનોઇડ ને આર ટુ ત્રિજ્યા એન ટુ આંટા ધરાવતા સોલેનોઇડ માં બંનેની અક્ષો સમાન રહે અથવા એકબીજા ઉપર સંપાત થાય, બરાબર ને, સમાન રહે અથવા સંપાત થાય તે રીતે રાખવામાં આવેલ છે. ચલો હવે આપણે ખૂબ બુદ્ધિથી કામ કરી, આપણે પેલા બેની જે પૂર્વ તૈયારી છે એની કરી દઈ, બધી વસ્તુ તમને આવડે છે, ખાલી ગોઠવવાનું છે એ શીખવાનું છે, સમજાય, બેની પૂર્વ તૈયારી જો તો તમને આગળ કેટલું ઈઝી પડશે, બાકી કન્ફ્યુઝન થશે, બરાબર છે. અહીંયા હું બધી વાત કરીશ સોલેનોઇડ એક ની, સાંભળજો, અહીંયા હું બધી વાત કરીશ સોલેનોઇડ બે ની, બરાબર છે. ચલો સોલેનોઇડ એક છે, સાંભળજો, એના આટાની સંખ્યા કેટલી છે એન વન, એની ત્રિજ્યા કેટલી છે બોલો આર વન, આના આટાની સંખ્યા કેટલી છે એન ટુ, એની ત્રિજ્યા કેટલી છે ભાઈ આર ટુ. હવે મારો ભાઈ કાલે જ આપણે વાત થઈ હતી કે એન વન એટલે શું થાય, એકમ લંબાઈની દાખલા, બેની લંબાઈ પણ તમારે કેવી બતાવવાની છે ભાઈ સેમ, સમજાય. તો જુઓ જે કાલે જે શીખડાયું હતું એકમ લંબાઈની આટાની સંખ્યા સ્મોલ એન વન, તો અહીંયા હું શું લખી શકું ભાઈ એન ટુ બરાબર કેપિટલ એન ટુ ભાઈ લખી શકું. આ તો તમને હવે પહેલેથી ટેવ પડી ગઈ છે, આવડે જ છે. તો એના ઉપરથી જો મારે સાંભળજો એન વનની જરૂર પડે તો એલ ક્યાં જાય સામે જાય, આવું લખી શકું કે નહીં, જે તમને પહેલેથી આવડે જ છે, પણ આપણે આખું ડિરાઈવ કરી લેવાનું એન ટુ ને કરતા બનાવો. તો શું થાય ભાઈ એન ટુ ઇન્ટુ એલ થાય, ચેક કરી લો જઈ, બરાબર છે. હજી પણ આપણે મસ્ત કામ કરી લઈ. ચલો આપણે ડી વન પેલા સોલેનોઇડમાં ધારો કે હું પ્રવાહ નાખું, તો આપણે પહેલેથી ભણી ગયા છીએ ચેપ્ટર ચાર પાંચ છ, બરાબર, કે ભાઈ પ્રવાહ નાખો એટલે એમાં શું થાય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, દસમામાં ભણી ગયા. તો સેમ ડી વન એટલે સમજાય છે પેલો સોલેનોઇડ નાનો, એમાં હું પ્રવાહ નાખીશ તો કેટલો પ્રવાહ નાખીશ આઈ વન, તો એનું આપણે ચુંબકીય ક્ષેત્ર છે એની શોર્ટકટ મેં તમને આપી હતી, હમણાં રિવિઝન કરાવી, શું થાય મૂ ની ન્યુ એન આઈ જોઈ લો જઈ, આમાં કઈ વાંધો હોય તો બધું શું લખવાનું વન, બરાબર. પેલાના આમ યાદ રખાય, જો પેલા સોલેનોઇડના આંટાઓમાંથી આઈ વન પ્રવાહ પસાર થાય તો એમાં બી વન જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર. એવી રીતના જ હવે હું ધારો કે બેમાં તમારે એક સાથે પ્રવાહ નથી નાખવાનો ભાઈ, બેમાં અન્યોનયનો મતલબ શું થાય વારા ફરતી. હવે ધારો કે તમે બીજા સોલેનોઇડમાં મોટા સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરો છો, તો એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું, ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ભાઈ મુની, આ સૂત્ર જોવો જોઈએ, અહીંયા તમારે બધું શું લખવાનું એન ટુ આઈ ટુ, આમાં કઈ વાંધો જોઈ લો જઈ, અને પછી એન વન એન ટુ ની કિંમત મેં જો હાઈલાઈટ કરેલી છે ત્યાંથી મૂકી દઈ, આને કહેવાય પૂરો તૈયારી. હજી કઈ એવું લાગશે હજી પણ આપણે તૈયારી કરી લેશું આગળ, બરાબર છે. અહીંયા અહીંયા લખી નાખશું, આટલું તો જરૂર પડશે, હવે જોજો તમને મજા આવશે. હવે જે સલાહ આપવામાં આવી ખાસ ધ્યાન આપવાની છે, બરાબર. પેલા આપણે વાત કરશું ભાઈ જો જઈ કે સોલેનોઇડ એસ ટુ માંથી આઈ ટુ પ્રવાહ પસાર કરતા, સાંભળજો, સોલેનોઇડ એસ ટુ માંથી, ધ્યાન આપજો, એસ ટુ ની વાત થાય છે, એસ ટુ માંથી હું પ્રવાહ પસાર કરું છું, બરાબર. સોલેનોઇડ એસ વન સાથે સંકળાયેલ
અથવા તમે કહી શકો છો ભાઈ એની સાથે જોડાતું ફ્લક્સ, ફ્લક્સ એ આઈટુના સમપ્રમાણમાં હશે. કોમન સેન્સ ની વાત છે ભાઈ. લાસ્ટ વિડીયોમાં આપણે આ જ વસ્તુ કરાવી દીધી જેને તમે રિવિઝન કરાવી ભાઈ, એટલે કે તમે કેટલો પ્રવાહ આપો છો એના ઉપર નક્કી થશે કે કેટલું ફ્લક્સ ઉત્પન્ન થાય છે. સમજાય? હું તમને એકદમ દેશી કાઠિયાવાડી ઉદાહરણ આપીને સમજાવું કે ધારો કે ભાઈ એસ ટુ આપણે કીધો છે મોટો સોલેનોઇડ અને એસ વન એટલે નાનો સોલેનોઇડ. તો હું એસ ટુ છું બરાબર, તમે એસ વન છો, સાંભળજો. તો હું જેટલો મારામાં જેટલો પ્રવાહ જશે ભાઈ એટલું મારામાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને ઈ છે તમારી સાથે જોડાશે. તો તમારી સાથે કેટલું ચુંબકીય ક્ષેત્ર જોડાશે એ કોના ઉપર આધાર રાખશે? મારામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, એટલે કે હું તમને કેટલું સમજાવું છું ભાઈ બરાબરજી, અને કેટલું વધારે કરાવું છું તમને, કેટલું વધારે ભણાવું છું એટલું તમને વધારે આવડશે. હું તમને ઓછું ભણાવીશ તો તમને ઓછું આવડશે. તો તમને કેટલું આવડશે એ મારા ભણાવવાના સમપ્રમાણમાં થાય કે ન થાય, સમજાય છે? તો સિમ્પલ વાત છે ભાઈ કે આપણે એસ ટુ માંથી પ્રવાહ નાખી દી બરાબર છે, તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ એસ વન સાથે જે જોડાશે, સાંભળો બરાબર, એ આધાર કોના ઉપર આવશે ભાઈ? આઈ ટુ ઉપર. કે ભાઈ આઈ ટુ માં કેટલો પ્રવાહ નાખો છો? કારણ કે એકદમ કોમન સેન્સ ની વાત છે, એસ વન માં તો આપણે પ્રવાહ નાખવાનો જ નથી. મેં તમને એવું કીધું બે માંથી વારાફરતી ગમે એકમાં પ્રવાહ નાખવાનો. તમે એસ ટુ માં પ્રવાહ નાખતા હોય તો મારો ભાઈ એસ વન સાથે જે ફ્લક્સ જોડાય એસ વન સાથે, હો એ કોના ઉપર આધાર રાખતો હોય? આઈ ટુ ઉપર આધાર રાખે ને, એસ વન માં ક્યાં પ્રવાહ છે? આમ પણ વિચારી શકાય બરાબર. હવે હતા ત્યાં આવી જાય તો આ લાઈન તમને પહેલેથી આવડે જ છે, યાદ કરો જોઈ એન ફાઈ ચલે જાય, આ તમને પહેલેથી આવડે છે બરાબર છે ભાઈ. હવે શાંતિથી સિમ્બોલ વિચારે ભાઈ, સાંભળજો. હું પણ આ રીતના વિચારી વિચારી લખું છું, તમારે પણ પરીક્ષામાં વિચારીને જ લખવાનું, ડાયરેક્ટ ગોખી નહીં. કે મેં પ્રવાહ બીજા સોલેનોઇડમાં નાખ્યો, સમજાય છે ભાઈ, અને એનું જે ફ્લક્સ જોડાણું ભાઈ એ કોની સાથે જોડાણું? પેલા સોલેનોઇડ સાથે બરાબર છે, પેલા સોલેનોઇડ સાથે. કારણ કે જેટલો પ્રવાહ આમાંથી એસ ટુ માંથી પસાર કરશો ભાઈ એટલું જે ફ્લક્સ છે એ એસ વન સાથે જોડાશે. એને કીધું આપણે એ વન ફાઈ વન. હવે ત્યારે પણ મેં તમને કરાવ્યું હતું કે ભાઈ સમપ્રમાણ કાઢો, અચળાંક મૂકવો પડે કે નહીં. ત્યારે આપણે એક જ ગુજરું હતું, એટલે અચળાંક શું મૂકતા? આપણે એલ મૂકતા, આત્મ પ્રેરક તત્વ. અહીંયા બે ગુજરા છે એટલે અહીંયા પણ પ્રેરક તત્વ જ આવશે, પણ અચળાંક બદલી જશે બરાબર. એન વન ફાઈ વન બરાબર શું થાય? એમ આઈ ટુ બરાબર છે. અહીંયા અચળાંક શું આવી ગયો ભાઈ? એમ. શું કામ તમને સમજાવો? એકદમ દેશી કાઠિયાવાડી ઉદાહરણમાં હું કંઈક વાંચું છું, ચલો ફિઝિક્સમાં બરાબર છે, તો મને જેટલું સમજાણું છે ભાઈ એ શું કહેવાય? મારું આત્મ પ્રેયકત્વ કહેવાય. તો એ જ વસ્તુ હું તમને સમજાવું તો એ આપણા બે વચ્ચેનું શું કહેવાય? અન્યોને પ્રેયકત્વ કહેવાય. શું કામ? એટલે મને જેટલું સમજાણું છે ભાઈ એટલું જ હું તમને સમજાવું તોય તમને બધું સમજાઈ ગયું એની પર ગેરંટી તો નથી. તમને એના કરતાં વધારે પણ સમજાય, ઓછું પણ સમજાય અને એટલું પણ સમજાય બરાબર છે. તો મને જેટલું સમજાણું છે એ મારું શું થયું? એલ થયું. હું તમને સમજાવું તો આપણા બે વચ્ચેનું શું થયું ભાઈ? કેપિટલ એમ. તો કેપિટલ એમ કોના ઉપર ડિપેન્ડ કરશે? ખબર ગઈ ને ભાઈ, હું તમને કેટલું સમજાવું છું તો મને સમજાણું અને મેં તમને સમજાવ્યું એ બેમાં ફરક છે. એટલે આત્મ પ્રેયકત્વનો અચળાંક અને અન્યોને પ્રેયકત્વનો અચળાંક બેમાં ફરક છે, સમજાઈ ગયું? હવે આ એમ છે ભાઈ, એને આપણે કઈ રીતે સિમ્બોલ આપશું સાંભળો. આપણે પ્રવાસીમાં પસાર કર્યો છે, જમી નજર રાખવાનું બીજાનો પ્રવાહ અને આપણે ફ્લક્સ કોની અંદર ગોતી દીધી પેલામાં, આ યાદ રખાય બરાબર. હંમેશા જમણી બાજુથી બોલવાનું. બીજામાં પ્રવાહ નાખવાથી પેલામાં ઉત્પન્ન થતું ફ્લક્સ, અથવા પેલામાં સોરી જોડાતું ફ્લક્સ ઉત્પન્ન તો પેલા શેમાં થશે? બીજામાં. એ કોની સાથે જોડાશે? પેલામાં બરાબર છે. હવે શું થશે? અહીંયા લખશું જ્યાં એમ વન ટુ ને શું કહેવાય ભાઈ? તો બસ આજે એમ વન ટુ છે એને જ શું કહેવાય? અન્યોને પ્રેરકત્વ કહેવાય. અને કોનું ભાઈ? જે દેખાય છે એ જ લખું છું, વાંચો. એસ ટુ ની સાપેક્ષમાં હંમેશા જમણી બાજુથી બોલવાનું. સોલેનોઇડ એસ ટુ ની સાપેક્ષમાં, સોલેનોઇડ એકનું સાપેક્ષ, એકનું શું? એકનું અન્યોને પ્રેરકત્વ બરાબર. શોર્ટમાં સમજી જાજો, એટલે કે હું એસ ટુ છું તમે એસ વન છો, તો મારી સાપેક્ષમાં તમને કેટલું સમજાણું એને શું કહેવાય? એમ વન ટુ બરાબર છે. ચલો હવે આપણે લોકો એમ વન ટુ ને કરતા બનાવી, શું થશે જોવો છે? એમ વન ટુ બરાબર, ચલો વાય ટુ ક્યાં આવશે? છેદમાં, સાંભળજો. શું થશે? એન વન ફાઈ વન ના છેદમાં આઈ ટુ. ચેક કરી લો કઈ પ્રોબ્લેમ હોય તો બરાબર. ફરી એકવાર રિપીટ કરું છું, બીજામાં આપણે પરવા નાખો છે ને એનું જે ફ્લક્સ છે એ પેલા સાથે કેટલું જોડાણો એની વાત છે. પેલાનો, પેલાના આટા અને પેલાનો પરવા. હવે આગળ વધી, ચલો
ચલો ભાઈ, ફઈબા નું સૂત્ર, ફઈબા શું થશે? અહીંયા પેલા તમારે ફાઈ જગ્યાએ શું લખી નાખવાનું? બી ઇન્ટુ એ ના છેદમાં આઈ ટુ. હવે ખાસ ચલ આપવાની ભાઈ કે અહીંયા ફ્લક્સ કેટલું જોડાશે ભાઈ, બરાબર છે? કેટલું ઉત્પન્ન થયું, કોના ઉપર ધરાશે? તો જેમાંથી આપણે પ્રવાહ નહીં ખોજે, બરાબર છે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરશે? જેમાંથી પ્રવાહ પસાર થાય. અહીંયા પ્રવાહ શેમાંથી પસાર થાય છે? આઈ ટુ માંથી. તો ચુંબકીય ક્ષેત્ર કોનું હશે? અહીંયા ભૂલ નો કરતા, બરાબર છે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર કોનું હશે ભાઈ? બીજા સોલેનોઇડ નું હશે. અને અહીંયા આપણે ક્ષેત્રફળ કેટલું લખશું ભાઈ? એ વન. કોની સાથે જોડાય છે? પેલા સાથે, એટલે કે એસ વન સાથે, બરાબર? એટલે મિસ્ટેક ન કરતા. બસ હવે આપણે ખાલી બધી કિંમતો મૂકવાની છે. માટે એમ વન ટુ બરાબર એમ વન, ચલો ભાઈ એન વન. પછી બી ટુ ક્યાં છે જોવો છે? બી ટુ આઈ રહ્યું મુની ન્યુ ઝીરો એન ટુ આઈ ટુ. અને એ એટલે શું ભાઈ? આ જ છે તું ક્ષેત્રફળ. એ વન છે, અહીંયા શું છે ભાઈ? વાય આર વન નો સ્ક્વેર ના છેદમાં, ના છેદમાં શું હશે ભાઈ? જોવો જોઈએ આઈ ટુ. ચલો ભાઈ છેલ્લું સ્ટેપ છે એમ વન ટુ બરાબર. જોવો જોઈએ આઈ ટુ, આઈ ટુ કટ થઈ ગયા. જોજો આઈ ટુ, આઈ ટુ કટ થઈ ગયા. શું હશે પાછળ? જોવો જોઈએ મી ઝીરો ના આગળ લઈ લે, મી ઝીરો પછી એન વન સ્મોલ એન ટુ, આઈ ટુ આઈ ટુ કટ થઈ ગયા જો ભાઈ. અને પાઈ આર વન નો સ્ક્વેર. હવે તો સમજી ગઈ છો કે આ જે સ્મોલ એન ટુ ની કિંમત, બરાબર, આ સ્મોલ એન ટુ એન વન છે ભાઈ, એન વન. તો આની આપણે કિંમત મૂકી દઈએ. ચલો જોવો શું થશે. માટે એમ વન ટુ બરાબર ન્યુ ઝીરો. ચલો હું તમને હાઈલાઇટ કરી દઉં છું, ધ્યાન જાય કે અહીંયાથી મેં કિંમત મૂકી દઈએ. એન વન બરાબર શું થાય? સ્મોલ એન વન ઇન્ટુ એન. તમે લોકો એન ટુ ની કિંમત મૂકો તો ચાલે ભાઈ, તે પ્રમાણે આન્સર આવે, ખોટું કઈ નહીં પડે. પાયર વન સ્ક્વેર. ચલો છેલ્લું સ્ટેપ છે એમ વન ટુ બરાબર ન્યુ ઝીરો એન વન એન ટુ ઇન્ટુ એલ બરાબર છે પાયર વન નો સ્ક્વેર. ચેક કરી લો ભાઈ, રેડી? આને આપણે કહેશું સમીકરણ નંબર એક. હવે આપણે સેમ પ્રોસેસ સાંભળજો, આ જ પ્રોસેસ આપણે લોકો શેના માટે કરશું ભાઈ? તો કે સોલેનોઇડ, હવે આપણે શું કરશું? એસ ટુ છે ને, એની જગ્યાએ એસ વન માંથી પ્રવાહ પસાર કરશું. અને એસ ટુ સાથે કેટલું ફ્લક્સ જોડાય છે એની વાત કરશું, બરાબર? ચલો ભાઈ, તો અહીંયા મેં જવા દીધું છે આ વસ્તુને આપણે સુધારી સુધારીને એટલે તમને આપું છું કે તમને મજા આવે કે ચલો ભાઈ આમાં ખાલી આટલો ફેરફાર કરવાનો છે. એ સ્ટેટમેન્ટમાં રાખ્યું છે, દેખાય? હવે હું એને સુધારું છું. જોવો હવે ધારો કે આપણે શું કરી ભાઈ, સાંભળજો, એસ વન માંથી પ્રવાહ નાખી. અને એસ વન ના પ્રવાહને આપણે શું કહેવું પડે મારો ભાઈ? આઈ વન કહેવો પડે કે નહીં? હવે આપણે નાના સોલેનોઇડ છે એમાંથી પ્રવાહ નાખી દઈએ, બરાબર છે? અને આપણે ફ્લક્સ કોનું ગોતી દી ભાઈ? કે મોટા સાથે કેટલું જોડાય છે? હવે તો ઓબ્વિયસ વાત છે, એ કોના સમપ્રમાણમાં હશે ભાઈ? આઈ વનના. રેડી? એક એક નાના નાના સ્ટેપ બતાવશો ને અહીંયા તમને પરફેક્ટ સમજાશે. હવે મેં તમને ઉદાહરણ આપ્યું છે, જો તમને કેટલું કામ આવે છે. હવે આપણે ઊંધું વિચારીએ કે તમે લોકો બોલો છો અથવા તો તમે કંઈ પણ વાંચ્યું અને તમે મને સમજાવો છો, બરાબર છે? તો આપણા બે વચ્ચે કેટલું અન્યોન્ય પ્રેરકત્વ પેદા થશે, અથવા અથવા તો મને તમે કેટલું સમજાઈ શકશો, અથવા તો મને તમારું સમજાવેલું કેટલું સમજાશે. તો હવે કેવી મજા આવે છે, બરાબર? એસ ટુ એટલે મોટું સોલેનોઇડ અને એસ વન એટલે નાનું સોલેનોઇડ. હવે જે કન્સેપ્ટ કહું છું મેં તમને ઉદાહરણ આપ્યું તો સમજાશે, બરાબર? ચલો ભાઈ, હમણાં મેં તમને શું કીધું હતું કે હવે ફ્લક્સ કોની સાથે જોડાય છે? એસ વન માંથી તમે શું કર્યો ભાઈ? આઈ વન પ્રવાહ નાખ્યો, તો એસ ટુ સાથે જોડાય છે. સાંભળજો, એસ ટુ સાથે જોડાયેલું ફ્લક્સ એન ટુ ફાઈ ટુ કોના સમપ્રમાણમાં છે ભાઈ? આપણે આઈ વનમાં કેટલો પ્રવાહ આપ્યો? લાઈવ ઉદાહરણ આપું છું, જો મારી સાથે જોડાયેલું ફ્લક્સ, બરાબર, એટલે કે એન ટુ ફાઈ ટુ કોના સમપ્રમાણમાં છે ભાઈ? કે તમે મને કેટલું શીખડાયું, બરાબર, આઈ વનના. ચલો ભાઈ, માટે દર વખતેની જેમ જ મેં તમને કીધું કે સમપ્રમાણ કાઢો, લચણા મૂકવો પડે કે નહીં, બરાબર? અને હવે શું લખશું બોલો જોઈએ? આપણે પ્રવાહ કેમાં આપ્યો છે? વનમાં. મેં શું કીધું? જમણી બાજુ લખવાનું, પેલામાં પ્રવાહ આપો છો ને ગોતો છો શેમાં? બીજામાં. હવે શું લખવાનું? એમ ટુ વન. ઓલું શું હતું ભાઈ? એમ વન ટુ હતું, બરાબર? ચેક કરી લેજો. હવે આપણે શું કરશું ભાઈ? એમ ટુ વન ને કરતા બનાવશું. જોવો જોઈએ, માટે એમ ટુ વન બરાબર શું થશે ભાઈ? એન ટુ આઈ ટુ ના છે આઈ વન. ચેક કરી લો, બરાબર, ઇઝ ઇક્વલ ટુ એન ટુ. ચલો ભાઈ, ફાઈ બા બરાબર, ધ્યાન રાખજો, આઈ ટુ માં શું લખવાનું છે? અહીંયા ફાઈ બા ના છેદમાં આઈ વન. મેં તમને શું કીધું ભાઈ? કે ચુંબકીય ક્ષેત્ર શેનું કોનું હોય? જેનાથી પ્રવાહ પસાર થતો હોય એનું. અહીંયા પ્રવાહ શેમાંથી પસાર થાય છે? એસ વન માંથી.
તો મારો ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર કોનું હોય? એસ વન નું હોય. જો ચેક કર્યો, આઈ વન 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 મિસ નો થાય. અને કોની સાથે જોડાય છે ભાઈ? બીજા સાથે. તો ક્ષેત્રફળ કોનું હોય? બીજાનો, એટલે કે મોટાનો, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, અહીંયા બુકમાં પણ લખેલું છે કે અહીંયા એક શું છે ભાઈ, બે ની વચ્ચે એરર પેદા થશે, બરાબર છે. હવે જે આપણે જવાબ લેશું ને એપ્રોક્સિમેટલી હશે. ઠીક છે, તમને સમજાવું. જો અહીંયા આપણે લખી જ છીએ. હવે હવે એસ વન ના લીધે ઉદભવતું ફ્લક્સ એ એસ ટુ ના, આ તમારે એક છે ને ભાઈ અપવાદ લખવો પડશે. આને શું કહેતું? અપવાદની લાઈન. એસ ટુ ના મર્યાદિત વિસ્તાર પૂરતી જ હશે. સાંભળજો ભાઈ, બુકમાં ચોખ્ખું લખ્યું છે કે નાના સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર કરો ને એનાથી મોટા સોલેનોઇડ સાથે કેટલું ક્ષેત્ર જોડાઈ જાય ને ભાઈ, એ જવાબ છે તમે કોઈ દી પર પરફેક્ટ ના આપી શકો. કારણ કે એ જે નહીં મર્યાદિત વિસ્તારમાં હોય પરફેક્ટ ન જોડાય. મોટામાં તો શું થાય, મોટાનું ક્ષેત્ર છે બધે બધું નાનામાં જોડાવવાનું છે, સમજાય છે. તો એટલા માટે છે ને ભાઈ, તમારે એરિયા છે, સાંભળો, આ જે એરિયા એ ટુ છે, એ આ મોટા સોલેનોઇડનો તમે લઈ શકો નહીં. એટલા માટે અહીંયા અપવાદ રૂપે શું લખ્યું છે ભાઈ, આ લોકોએ એ ટુ બરાબર એ વન લીધું છે, બરાબર છે. કે ભાઈ આપણે એ ટુ ની જગ્યાએ શું લેશું? એ વન લેશું, બરાબર છે. હવે હું એને શું લખીશ, ધ્યાન આપો ભાઈ, એમ ટુ વન બરાબર, જોતા જાજો, એન ટુ બી વન ઇન્ટુ એ વન. એટલે આપણે એરિયા કોનો લેશું ભાઈ? આ નાના સોલેનોઇડ નો લઈ લેશું. કારણ કે એ સોલેનોઇડ થી થોડુંક જ વધારે એરિયામાં શું થશે ખબર છે? એ એકદમ સમાન રીતે યુનિફોર્મ હશે. હવે જે પૂરેપૂરવાનું ક્ષેત્ર છે એ બહારના સોલેનોઇડ સાથે જોડાશે નહીં. એ કેટલું હશે ભાઈ? મર્યાદિત હશે. એટલા માટે આ લોકો શું કહી દીધું કે અપવાદ રૂપે નાનું ક્ષેત્ર પણ લીધું છે, બરાબર. એ ટુ જગ્યાએ શું આવે? એ વન. ખરેખર ત્યાં એ ટુ હોવું જોઈએ, બરાબર છે. ચલો ભાઈ, તો આ અપવાદ સમજાઈ ગયો. હવે ચલો આપણે કિંમત મૂકવાની છે, એક સાથે કિંમત મૂકી દઈ, એમ ટુ વન બરાબર એન ટુ. ચલો એન ટુ ની કિંમત લખી નાખે, આપણું એક સ્ટેપ બચી ગયું. કેમ કે એન ટુ એટલે શું થાય જોવો, સ્મોલ એન ટુ ઇન ટુ એલ, કેટલું કામ આવી ગયું જોવો જોઈએ બેઠે બેઠું. હવે બી વન, બી વન ક્યાં છે ગોતો છે, આવી ગયું ન્યુ ઝીરો એન વન આઈ વન, જોવો જોઈએ ન્યુ ઝીરો એન વન આઈ વન ઇન ટુ એ વન. એટલે શું થાય ભાઈ? પાછું પાયર વન નો સ્ક્વેર, પાછું પાયર વન નો સ્ક્વેર. ઓલામાં આપણે પાયર વન સ્ક્વેર જ લખ્યું હતું અને છેદમાં શું થાય? આઈ વન. ચલો ભાઈ ચેક કરવો જોઈએ શું થશે. એમ ટુ વન બરાબર, જો જે આઈ વન, આઈ વન ઉડી ગયા, શું હશે? મ્યુ ઝીરો એન વન એન ટુ ઇન્ટુ એલ ઇન્ટુ પાયર વન નો સ્ક્વેર. નહીં તો મારો ભાઈ ફરક શું પડે તમને કહી દઉં, જો આપણે ક્ષેત્રફળ એટલું લીધું હોત ને તો અહીંયા આર ટુ આવે, સમજાય છે. આ લોકોએ અપવાદ કરીને કહી દીધું કે ભાઈ અહીંયા આર વન જ આવશે, કારણ કે આ જે ડેટા છે કેવો હશે? એપ્રોક્સિમેટલી હશે. હવે આને હું કહી દઉં સમીકરણ નંબર બે. હવે તમે લોકો હમણાં મેં જે પહેલાં લખ્યું હતું એની હું તમને નોટ પર મોકલાવીશ, એમાં તમે ચેક કરી લેજો કે ભાઈ ત્યાં છે ને વન અને ટુ બે સરખા થતા હતા. શું કામ? હવે આ બધું સ્ટેપ તો સેમ જ છે, ત્યાં આર વન હતું નહીં આર ટુ હતું. આપણે અપવાદ કરીને કહી દીધું ભાઈ અહીંયા પણ એ વન જ આવશે, અહીંયા પણ આર વન જ આવ્યું, તો બે સ્ટેપ સેમ થઈ ગયા. હવે શું થાય છે રિઝલ્ટ ખાસ ધ્યાન આપજો, બરાબર. ચલો ભાઈ, હવે અપવાદ સમજવો હોય ને તો મેં તમે જે ઉદાહરણ આપ્યું હતું ને ભાઈ, દેશી ઉદાહરણ એ જ તમને કામ આવશે. જુઓ, આપણે એવું કહી શકીએ બરાબર કે ભાઈ તમે મને જે સમજાવ્યું છે બરાબર છે, એ તમારા એરિયા પૂરતું મર્યાદિત હશે. કેમ? તો ભાઈ તમારી પાસે જેટલું નોલેજ હશે ભાઈ એટલું તમે મને સમજાવી શકશો, બરાબર છે. તો અત્યારે પછી ક્ષેત્રફળ આપણે કોનું લેશું ભાઈ? તો તમારી પાસે જે નોલેજ છે એટલે કે તમારું ક્ષેત્રફળ લઈ લેશું, એટલે કે એ વન. મારું ક્ષેત્રફળ નહીં લઈએ, એટલે આ વખતે શું કીધું ભાઈ? એ ટુ બરાબર એ વન લીધું, કે ભાઈ તમને જેટલું સમજાણું એટલું જ તમે મને સમજાવી શક્યા, સમજાય છે. અહીંયા આપણે શું લીધું? એ વન. આ રીતે યાદ રાખશો ને તો સહેલું પડશે, ખ્યાલ આવી ગયો. હવે ધ્યાન રાખજો શું કહેવાનું તમારે, સમીકરણ એક અને બે પરથી તમે લોકો શું કહી શકો ભાઈ? એમ વન ટુ બરાબર એમ ટુ, ચેક કરી લેજો બે સૂત્ર એક જ થશે એના બરાબર એમ. એટલે કે પેલા સોલેનોઇડ આને શું કરે, અહીંયા જમણી બાજુથી બોલવાનું, પેલા સોલેનોઇડ વડે બીજાનું અન્યોની બ્રેક હતો, બીજા વડે પેલાનું અન્યોની બ્રેક હતો, એ બે કેવા થાય ભાઈ? સરખા જ થાય, જેને આપણે હવેથી નામ આપી દઈશું ખાલી એમ, એટલે બેરકૂદ થાય, બરાબર છે. એટલે આપણે એને કહી દઈશું કેપિટલ એમ. હવે આ થિયરમ ને કહેવાય મોસ્ટ ટાઈમ ની વસ્તુ છે, ધ્યાન આપજો ભાઈ. આનું ગુજરાતી કઈ નથી કરવાનું, બરાબર. આને કહેવાય રેસી પ્રોસિટી થિયરમ, બરાબર. રેસી પ્રોસિટી થિયરમ.
રેડી છે? તો પરીક્ષામાં હું તમને નોટ મોકલાવું છું, એમાં ધ્યાન રાખજો. આ ઉપર પૂછાય છે કે રેસિપ્રોસિટી થિયરમ સાબિત કરો બે લાંબા સોલેનોઇડ માટે, તો પણ આ જ સમજાવવાનું. અને એમ કે બે લાંબા સોલેનોઇડ માટે અન્યોને પ્રે કરતો સમજાવો, તો પણ તમારે આ જ વસ્તુ સમજાવવાની છે, બરાબર? ચલો હવે ત્યાં આવી જાય. તમને ખબર જ છે કે મારો ભાઈ બે નું સૂત્ર શું મેળવ્યું તમને સરખો. ચલો સૂત્ર સાચવી રાખેલું છે, લખી નાખી. મ્યુ ઝીરો સ્મોલ એન વન સ્મોલ એન ટુ ઇન્ટુ એલ ઇન્ટુ પાઈ આર નો સ્કેર. હવે આપણે આર વન આર ટુ નો લખી, ખાલી આર લખી, બરાબર છે? હવે ધ્યાન આપજો ભાઈ, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું તો એ જ વસ્તુ રિપીટ થાય છે, બરાબર? કે હવે આપણે અહીંયા કેસ ની વાત કરી, કિસ્સા ની, કે ભાઈ જો સોલેનોઇડ વચ્ચે, બરાબર ને, હવાની જગ્યાએ કોઈ માધ્યમ હોય તો, ખબર ને, માધ્યમ ને આપણે શું કહી દીધી ભાઈ, પરમિએબિલિટી ને મ્યુ. મેં તમને પહેલા કીધું હતું કે ચુંબકીય ક્ષેત્રમાં પરમિએબિલિટી આવે ને વિદ્યુત ક્ષેત્રમાં શું આવે, પરમિટિવિટી આવે. આ ઘણી ઘણી એટલે રિપીટ કરું છું કે અમુકને યાદ ના હોય, ખબર ના પડતી હોય તો પાછું રિવાઇઝ થઈ જાય. માટે એમ બરાબર, હવે મારો ભાઈ મારે મ્યુ ઝીરો હોય લખાય ન લખાય, હવે વચ્ચે હવા નથી, શૂન્યાવકાશ નથી, શું છે, માધ્યમ છે. તો આ સૂત્રમાં મારે શું લખવું પડે, મ્યુ ઇન્ટુ એન વન ઇન્ટુ એન ટુ ઇન્ટુ એલ પાયર સ્ક્વેર. જોઈ લો ભાઈ, હવે તમે સમજી ગઈ છો. ત્યાં આપણે જે આના પહેલાના વિડીયોમાં જે સ્ટેપ કર્યું એ સ્ટેપ આવશે. હવે તમને ખબર છે સાપેક્ષ પરમિએબિલિટી કોને કહેવાય, તો કે માધ્યમની પરમિએબિલિટી છેદમાં શૂન્યાવકાશની. ચલો ભાઈ મ્યુ ને કરતા બનાવશો કેમ, તો અહીંયા આપણે એની કિંમત મૂકશો, શું થાય, મ્યુ બરાબર મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો, બરાબર છે? જોવો જોઈએ. હવે આપણે આને જવા દઈએ, રેડી. ચલો ભાઈ, તો આ કિંમત હું અહીંયા મૂકી દઉં છું, બધા રાજો તમને મળશે. માટે એમ બરાબર મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો, આની જગ્યાએ શું લખું મેં, મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો ઇન્ટુ સ્મોલ એન વન સ્મોલ એન ટુ ઇન્ટુ એલ પાઈ આર નો સ્ક્વેર, પૂરું. બરાબર, અહીંયા તમારું શું થાય ભાઈ, આ કામ પૂરું થાય, રેડી. ચલો જોવું જોઈએ. હવે આપણે વાત કરશું ભાઈ પ્રેરિત ઇએમએફની. તમે સોલેનોઇડ માટે પણ આ વાત કરી શકો છો, અથવા તો બુકમાં જે માઈકું છે એમાં આપણે બે ગુજરાતીની વાત કરવાની છે. બુકમાં ડાયરેક્ટ એવું કીધેલું હશે ભાઈ કે પેલી ફિગરમાં છે, હવે એ ફિગર ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં હશે, એટલે એ ફિગર આપણે દોરશું. કે પરીક્ષામાં તમારે એવું ન કહી શકાય, તમારી ફિગર દોરીને બતાવવી પડે. તો હવે આપણે વાત કરી પ્રેરિત ઇએમએફની, પછી એના જીનીસની, રેડી. ચલો ભાઈ, હવે આપણે વાત કરી પ્રેરિત ઇએમએફ તરફ. આમાં પણ આપણે ભણી છી, સાંભળજો, અન્યોને પ્રેરક હતો, એટલે અહીંયા પણ તમારે બે ગુજરાતો દોરવા જ પડશે, જતા જાજો. અહીંયા પણ તમારે બે ગુજરાત દોરવાના, અને અહીંયા આપણે શું કરશું ભાઈ, ગેલવેનો મીટર જોડશું, બરાબર? આપણે પેલી થિયરીમાં શીખાતા, યાદ છે ભાઈ? અને બાજુમાં આપણે બીજું ગુજરું બતાવું, આના જેટલું હતો, આના કરતાં નાનું અથવા મોટું તમે કાંઈ પણ બતાવી શકો છો, બરાબર? એની સાથે આપણે એક બેટરી દોરશું, અને એની સાથે સ્વિચ, એ તો તમને ખ્યાલ જ છે, બરાબર? શું કામ સ્વિચ જોડી દી ભાઈ, તો કે પ્રવાહમાં ફેરફાર કરવા, રેડી છે? હવે ઓબ્વિયસ વાત છે, સ્વિચ આપણે અહીંયા જોઈ લીધી છે, તો આને આપણે સી વન કહી, સાંભળજો, આને ઉભા રહ્યો એક જ નહીં, બુક પ્રમાણે આપણે આને સી વન કહી દઈએ, સી ટુ. તો ભાઈ પ્રવાહ મારો ભાઈ ક્યાંથી પસાર થાય, જ્યારે હું સ્વિચને કનેક્ટ કરું, બરાબર છે ભાઈ? આમાંથી જ પસાર થશે ને, કારણ કે બેટરી મેં પહેલા સાથે જોઈ લીધી છે. હવે સિમ્પલ વાત છે, જો પહેલા સાથે મેં બેટરી જોઈ લી એટલે પ્રવાહ પસાર થયો, પ્રવાહ પસાર થાય એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો આને આટાની સંખ્યાને આપણે શું કહી દઈએ, એન વન. આમાં જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એની સાથે શું થાય, બાજુવાળા સાથે જોડાય, તો આના ક્ષેત્રને આપણે શું કહી દઈએ ભાઈ, બી વન. સમજાય, આના ફ્લોક્સને આપણે શું કહી દઈએ, ફાઈ વન. આની સાથે જે ફ્લોક્સ જોડાશે એને શું કહી દઈએ ભાઈ, ફાઈ ટુ. આની સાથે જોડાશે, આમાં તો આપણે ક્ષેત્ર ક્યાં ઉત્પન્ન કર્યું છે, આમાં ક્યાં બેટરી જોડી છે. ને હવે તમે આમાં ફેરફાર કરો એટલે શું થાય ભાઈ, આમાં પણ ફેરફાર થાય, બરાબર? હવે અહીંયા જેટલું ઉત્પન્ન થયું હોય એટલું મારો હોય અહીંયા બધું થોડી જોઈ જાય, એટલે ઘણાને આવો ક્વેશ્ચન હોય, ડાઉટ હોય, રીપસો થઈ જાય કે ભાઈ સાહેબ આનું ફ્લોક્સ ફાઈ વન છે એ આની સાથે જોડાય, અહીંયા પણ ફાઈ વન નો લખાય, ન લખાય, કારણ કે આનું જેટલું ફ્લોક્સ છે ભાઈ એ બધું આની સાથે નહીં જોડાય, એના કરતાં થોડુંક ઓછું હશે, એટલે શું કહેવાય, ફાઈ ટુ. સેમ કે ભાઈ હું તમને જેટલું સમજાવીશ એટલું મને જેટલું સમજાઈ ગયું એટલું બધું તમને કદાચ ના પણ સમજાય, તો તમારા ને મારા બેના ફ્લોક્સ કેવા આવે ભાઈ, અલગ આવે, સમજાઈ ગયું? તો ચલો ભાઈ આની સાથે કેટલું ફ્લોક્સ જોડાનું, જોવો જોઈએ, ફાઈ ટુ. અને
ધારો કે આના આટલી સંખ્યા કેટલી છે ઇન્ટુ હવે આમાં જે દેખાય છે એ લખવાનું છે જોવો જોઈએ હમણાં આપણે લઈથી રીત લઈ ત્રીજી વાર રિપીટ કરી દીધી અને ગયા લેક્ચરમાં ભણ્યા હતા એ અલગ જોવો જોઈએ હવે એસ સી વન ગુજરામાંથી વાંચી લ્યો સી વન ગુજરામાંથી વિદ્યુત પ્રવાહ આઈ વન પસાર કરતા ગુચરા સી ટુ સાથે સંકળાતું અથવા જોડાતું ફ્લક્સ એ સાવ કોમન સેન્સ ની વાત છે ભાઈ આઈ વન ના સમપ્રમાણમાં હશે બરાબર છે ભાઈ આઈ વન ના સમપ્રમાણમાં હશે તો હું શું લખી શકું જોવો જોઈએ એન ટુ ફાઈવ ટુ જોવો ચોખ્ખું દેખાય છે બીજા ગુજરાત સાથે સંકળાયેલું ફ્લક્સ એન ટુ ફાઈવ ટુ કોના સમપ્રમાણમાં હોય ભાઈ પેલામાં આપણે કેટલો પ્રવાહ આપી દીધી બરાબર ને એટલે આઈ વન ના રેડી હમણાં આપણે વાત થઈ ભાઈ એ જ વસ્તુ કે ભાઈ સમપ્રમાણીયતાની કાઢશો એટલે શું કરવું પડે અચળાંક મૂકવો પડે કે નહીં એ અચળાંક કયો મૂકશો આપણે એમ એમ એટલે શું ધાન્યો નહીં પ્રયોગ કરવા હવે હું અહીંયા વન ટુ કે ટુ વન નહીં લખું શું કામ તમે જ જોઈ દેખાતા હમણાં આપણે રેસિપ્રોસિટી થિયરમમાં સાબિત કર્યું કે એ બે કેવા થાય સરખા થાય તો પછી એને એમ જ કહેવાય ને ભાઈ રેડી છે હવે આપણે એમને શું બનાવી દઈએ કરતા ચાલો શું થશે ઓકે કરતાથી બનાવવા આપણે આનું વિકલન કરી શું કામ આપણે ફેરાડેમાં જવું છે ને ભાઈ આપણે પ્રેરિત ઈએમએફ ગોતવો છે ફેરાડેનું સૂત્ર ડી ફાઈવ બાય ડીટી આનું વિકલન કરો તો પ્રેરિત ઈએમએફ મળે ને ભાઈ શું લખવું જોવો જોઈએ ફેરાડેના નિયમ પરથી બંને બાજુ વિકલન લેતા કોની સાપેક્ષમાં ભાઈ સમય ટીની સાપેક્ષમાં બરાબર છે શું થશે જોવો જોઈએ ચલો આ તો તમને બધું આવડે જ છે આપણે એની પહેલા આત્મપ્રેક આપણે સાબિતી કરેલી છે ઈચ્છે એન ટુ બારે શું થાય જો ડી ફાઈ ટુ બાય ડી ટી સામેની બાજુ એમ તો શું અચળ છે કેમ ખબર પડી ભાઈ હમણાં આપણે સાબિત કર્યું કે પેલા વડે બીજામાં અને બીજા વડે પેલામાં બે કેવું હોય સરખું જ હોય એટલે આ થઈ ગયું અચળ નીકળી ગયું બારે અને ફેરફાર આપણે કોનો કરી દીધી ભાઈ તો કે આ પ્રવાહનો તમારા હાથમાં એક જ વસ્તુ છે આ પ્રવાહ આ પ્રવાહમાં તમે સમય સાથે ફેરફાર કરો તો શું થાય આની સાથે જોવાતા ફ્લક્સમાં ફેરફાર થાય અને ફેરાડે જઈ કઈ કઈ થાય કહો ભાઈ કે પ્રવાસથી કે ફ્લક્સથી કાંઈ ન થાય એમાં ફેરફાર થવો જોઈએ તો એમાં ઈએમએફ ઉત્પન્ન થાય એટલે આપણે એમાં વિકલન કર્યું ફેરફાર કર્યો ચલો બે બાજુ માઇનસ આપી દઈ એન ટુ ડી ફાઈ ટુ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ઇન્ટુ ડી આઈ વન બાય ડી ટી હવે યાદ કરો ભાઈ આની જગ્યાએ હું શું કરી શકું ફેરાડેના નિયમ પરથી ઈએમએફ લખી શકું કારણ કે ઈએમએફમાં માઇનસ આવે શું કામ લેન્જનો નિયમ અને મારો ભાઈ અહીંયા ટુ છે ધ્યાન આપજો ટુ અને અહીંયા શું આવશે ઈ ટુ આવશે અને આમાંય ખબર પડી જાય યાર કે ઈએમએફ શેમાં પ્રેરિત થશે સી ટુ ગુજરામાં સી વનમાં તો આપણે સામેથી વોલ્ટેજ આપી દીધી અને પ્રેરિત શેમાં કરી દીધી સી ટુમાં તો ઓટોમેટિક આવી ગયું ઈ ટુ તો શું કહેવાય સી ટુમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ચલો કેટલું થશે જોવો જોઈએ માઇનસ એમ ઇન્ટુ ડી આઈ વનમાં ડી ટી જોવો જોઈએ સિમ્પલ વાત છે પહેલાના પ્રવાહમાં ફેરફાર કર્યો એટલે બીજામાં શું થયું ભાઈ ઈએમએફ પેદા થયું ચોખ્ખું દેખાય છે જોવો જોઈએ બરાબર છે હવે તમારે આ જ રીતે સાબિત કરવું હોય ને તો હવે એવું કરી શકો આ ફિગર ઉલટાવી પડે હવે પહેલામાં બેટરી અને સ્વિચ જોડવાની અને બીજામાં ગેલોનો મીટર જોડવાનો તો તમને શું સૂત્ર મળશે તમે સમજી ગઈ છો બુકમાં પણ થઈ પરીક્ષામાં પણ આપણે નથી કરવાનું ડાયરેક્ટ લખી નાખવાનું ભાઈ શું કે ભાઈ આ જ રીતે હવે બરાબર ને હવે શું કરશું સી ટુ માંથી સોરી શું આવશે હવે સી ટુ નો વાળો ભાઈ સી ટુ માંથી પ્રવાહ કયો પ્રવાહ ભાઈ આઈ ટુ પસાર કરીને સી વન માં ઉદ્ભવતો સી વન માં હો ભાઈ ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ કેટલું થાય હવે સી વન માં હોય તો આપણે ઈ વન લખી હવે તમે હું શું કરી નાખો છો અહીંયા બેસી અને સ્વિચ જોડો છો અહીંયા ગેલેનો મીટર જોડો છો બરાબર ઈ વન કેટલું થાય હમણાં આપણે વાત થઈ રેસિપ્રોસિટી થિયરમ કે ભાઈ આ તો એમ તો સરખો જ છે વાત આવી પ્રવાહ ઉપર કોનો પ્રવાહ આપણે બદલી હતી ડી આઈ ટુ બાય ડી ટી જોવો જોઈએ બરાબર ને ચોખ્ખું લખ્યું છે
બરાબર ને, તો હવે આપણે શું કર્યો છે ભાઈ, સી ટુ માંથી પ્રવાહ પસાર કર્યો છે, સી વન માં આપણે ઈએમએફ પેદા કર્યો છે, તેનું સૂત્ર શું થાય, એમ વન એમ ટુ, તો એમ વન ટુ અને એમ ટુ વન તો સરખા છે, હમણાં આપણે સાબિત કર્યું, તો આટલું થાય બરાબર છે. તો આ બની ગયું પહેલામાં ઉદ્ભવતા પહેલી ઈએમએફ નું સૂત્ર, ચેક કર્યો છે બરાબર છે. તો આ જે તમને માંગ્યું હતું એ આવી ગયું બરાબર. ચલો ભાઈ, હવે આપણે વાત કરીએ એક્સ્ટ્રા આની બધી વ્યાખ્યાની, જેથી તમને ફૂલ મોજ આવશે બહુ ડીપમાં, અને આપણે એકદમ દેશી કાઠિયાવાડી ઉદાહરણ વાત કરશું. આટલું તમે કરી લો, આની અંદર તમારે એક કઈ ક્યાંય રેફરન્સમાં કઈ વાંચવાની જરૂર નથી, બધી વસ્તુ કવર કરી લેશું. અને આમાં પણ તમને સમજવા માટે હું ઘણા બધા સારા સારા ઉદાહરણ આપીશ, તમારા કે મારા, તો સમજાશે બરાબર. ચલો ભાઈ, એ પેલા આપણે વાત કરી, હમણાં આપણે વાત થઈ ભાઈ બરાબર, કે એન ફાઈવ ચલે જાય, એમાં ધારો કે તમને ખબર એન વન ફાઈવ વન હોય તો સામે શું હોય, આઈ ટુ હોય. તો ભાઈ બીજામાં પ્રવાહ નાખો તો પેલામાં શું થાય, ફ્લક્સ જોડાય. પેલામાં પ્રવાહ નાખો તો બીજામાં જે ફ્લક્સ જોડાય એની વાત છે, ગમે એક લઈ લે બરાબર. માટે એન વન ફાઈવ વન બરાબર અચળાંક કાઢો એટલે એમ આવે. તમે વિચાર કરો, હમણાં ઈએમએફ નું સૂત્ર શું આવ્યું, ઈ બરાબર માઇનસ એમ ઇન્ટુ ડી બાય ડીટી. ફરક શું, અહીંયા વન હોય અહીંયા ટુ હોય, આમાં ટુ આપો તો અહીંયા વન આપે બરાબર છે. એને જ અન્યો નહીં કહેવાય ને, અન્યો નહીં. તો આ સૂત્રથી જોવો છે, હમણાં મેં તમને રિવિઝન કરાવ્યું હતું, આત્મ પ્રેરક તત્વના સૂત્ર જેવું જ છે કે નહીં, અહીંયા શું આવતું અહીંયા એ લાવતું. બીજો શું ફરક છે ભાઈ, એમાં એક જ ઉજવું હતું એટલે એનો ને એનો પ્રવાહ હતો, અને એનામાં ને એનામાં જ ઈએમએફ ઉત્પન્ન થતું. આમાં તમે બુદ્ધિ ચલાવો, અન્યો નહીં, શું કામ કહેવાય છે. હવે ગમે એકમાં પ્રવાહ આપી અને બીજામાં ઈએમએફ ઉત્પન્ન થાય છે, બીજામાં પ્રવાહ આપી તો પેલામાં ઈએમએફ ઉત્પન્ન થાય બરાબર, એટલે અને અન્યો નહીં કહેવાય, સમજાય. બાકી બે ના સૂત્ર તો સેમ જ છે ભાઈ, હમણાં આપણે બધી એના એકમની વાત કરી છે, એકમ સેમ આવશે બરાબર. ચલો આપણે એમ ની વ્યાખ્યા બનવાની છે ભાઈ, એટલે આપણે એન ને કરતા બનાવી, આપણે એમ ને કરતા બનાવી બરાબર છે. ચલો આમાંથી તમારે વ્યાખ્યા જોઈ જોઈને બનાવવાની છે, જોવો જોઈ રેડી કે હું તમને ઓલરાઉન્ડ વ્યાખ્યા બનાવી આપું છું બરાબર. કોઈ પણ એક ગુજરામાંથી કોઈ પણ કેમ ભાઈ, આ વખતે આપણે બીજા ગુજરામાં પ્રવાહ નાખવો છે, હું પેલામાં પ્રવાહ નાખું એવું જ બની શકે ને. તો કોઈ પણ એક ગુજરામાંથી જોવો છે એકમ, આને શું લઈ રહી આપણે એકમ બરાબર છે, એકમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા. સાંભળજો, હવે હું આઈ ટુ એકમ લઈ લઉં તો મને ખાલી શું મળે, એમ ઇઝ ઇક્વલ એન વન ફાઈવ વન મળે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા બીજા, જો ભાઈ આપણે શું વાત થઈ, ગમે એકમાં તમે એકમાં તમને મન પડી પેલામાં પસાર કરો તો ફ્લક્સ મની સાથે જોડાય, બીજામાં બીજામાં પસાર કરો તો ફ્લક્સ પેલા સાથે. અહીંયા તમે એક લખ્યું હોય અહીંયા શું લખવાનું તમારે, બીજું આ હું તમને કેમ યાદ રાખવું એની ટેકનિક પણ આપું છું બરાબર, સમજવાની સાથે. બીજા ગુજરામાં ઉદ્ભવતું કુલ ફ્લક્સ ચેક કરી લ્યો, બીજા ગુજરામાં ઉદ્ભવતું કુલ ફ્લક્સ એ કુલ ફ્લક્સ એ અન્યોને પ્રેરકત્વ બરાબર થાય, અથવા કુલ ફ્લક્સ ને અન્યોને પ્રેરકત્વ કહે છે. આ મેં તમે લખેલી હતી ઓલરાઉન્ડ વ્યાખ્યા, ગમે એકમાંથી તમે એકમ પ્રવાહ પસાર કરો, એકમ કરો એટલે આ તો શું થઈ ગયું, એક થઈ ગયું, આ બે થઈ ગયા સરખા, જે દેખાય બોલું જોયું, એકમ પ્રવાહ પસાર કરતા, બસ અહીંયા તમે લખી જ આપું. ચલો વન, હવે ધ્યાન ગયું, એકમ પ્રવાહ પસાર કરતા કોઈ પણ એક ગુજરામાંથી એકમ પ્રવાહ પસાર કરતા બીજા ગુજરાત સાથે જોડાતું ફ્લક્સ અન્યોને પ્રેરકત્વ બરાબર થાય, અથવા તો એ ફ્લક્સને બરાબર અન્યોને પ્રેરકત્વ કહે છે. આ એક વ્યાખ્યા થઈ ગઈ એક સૂત્ર ઉપરથી, સાંભળજો બરાબર છે. હવે આપણે બીજી વ્યાખ્યા બનાવી, જોતા જાજો ભાઈ. હમણાં આપણે એક સૂત્ર સાબિત કર્યું, પ્રેરિત ઈએમએફ ઈ ટુ બરાબર શું હતું, માઇનસ એમ ઇન્ટુ ડી આઈ બાય ડીટી. ચલો જોવું જોઈએ, આમાં પણ હું જો આવી જ વ્યાખ્યા મેં તમને આત્મ પ્રેરકત્વ બે મેં બે કરાવી દીધી વ્યાખ્યા જોઈ લેજો ભાઈ, એ જ વસ્તુ આપણે કરી શકીએ. જો ડીઆઈ બાય ડીટી બરાબર આપણે શું લઈ, એક એમ્પિયર પ્રતિ સેકન્ડ. ચલો ભાઈ અહીંયા ટુ હોય મારો ભાઈ, અહીંયા શું આવે, વન આવે, અહીંયા વન હોય તો સામે ટુ આવે. અહીંયા પણ હું તમને ઓલરાઉન્ડ વ્યાખ્યા જ લખી આપીશ એટલે વાંધો ના આવે. હવે આમાંથી જોઈને બનાવવાનું છે. ચલો ભાઈ આને એક એમ્પિયર પ્રતિ સેકન્ડ લઈ લેશો, આ સૂત્ર કેટલું મળશે જોવો છે, ઈ ટુ બરાબર માઇનસ એમ, અને તમારું ધ્યાન ખેંચવા માટે હું લખી આપું છું વન. જોઈ લેજો ભાઈ હવે શું લખીશું, જોવું જોઈએ આ જ વસ્તુ ભાઈ.
કે કોઈ પણ લેવાની છૂટ છે એક ગુજરાના. હવે ભૂલ ના થતા ઉતાવળમાં અહીંયા ખાલી પ્રવાહ હતો, જો ફેરફાર નતો. અહીંયા ચોખ્ખું દેખાય છે, પ્રવાહનો ફેરફાર છે. ભૂલ ના થતા એટલો ફરક છે એમાં. પ્રવાહના ફેરફારનો દર કેવો લેતા ભાઈ? પ્રવાહના ફેરફારનો દર એકમ લેતા. રેડી? એકમ લેતા. હવે શું લખવાનું ભાઈ? બીજા ગુજરામાં જોવો જોઈએ. બીજા ગુજરામાં ઉદભવતો ઈએમએફ એ ઉદભવતો ઈએમએફ એ કોના જેટલું થાય જો દેખાય? બીજા ગુજરામાં ઉદભવતો ઈએમએફ એ અન્યોને બ્રેક હતો જેટલું થાય, બરાબર? અન્યોને પ્રયત્નો જેટલું થાય. ચેક કરી લો ભાઈ, જે દેખાય છે એને લખ્યું છે, વાંચો. બરાબર? ગમે તે એક ગુજરામાં એકમ પ્રવાહનો ફેરફાર નો દર લેતા, બરાબર, જે બીજા ગુજરામાં ઉદ્ભવતું ઈએમએફ અન્યોને પ્રેરકત્વ, અન્યોને પ્રેરકત્વ બરાબર થાય. રેડી છે? ગમે એક ગુજરામાંથી તમે પ્રવાહના ફેરફારનો જે દર છે એટલે કે ડીઆઈ બાય ડીટી એને તમે એકમ લઈ લો, બીજા ગુજરામાં જે તમે ઈએમએફ મળશે ભાઈ એ અન્યોને પ્રેરકત્વ જેટલું હોય. ચેક કરી લો. અને છેલ્લી વાત કે એમ છે અન્યોને પ્રેરકત્વ, એનો એકમ એ મારો ભાઈ એલ જેવો થાય, એટલે કે શું થશે? હેનરી. અને સિવાયના મેં તમને કેટલા બધા એકમ એલ માં કરાવ્યા હતા એ બધા એકમ અહીંયા લાગુ પડે. એ વસ્તુ નોંધી લેજો પાછી, એટલે કદાચ એમનું પૂછે ને એમનું લાગુ છે કે મને તો એલ નું આવડતું, એમની તો ખબર નથી. બેના એકમ શું થાય? સરખા થાય, એટલે હું લખી જ આપું છું. બસ પરિમાણની દ્રષ્ટિએ ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરિમાણની દ્રષ્ટિએ એમ અને એલ કેવા છે? પરિમાણની દ્રષ્ટિએ ભાઈ સેમ છે, બાકી બે માં ફરક છે. આ આત્મ પ્રયકત્વ છે ને આ અન્યોની પ્રયકત્વ છે. હવે આપણે અન્યોની પ્રયકત્વ માટે, અન્યોની પ્રયકત્વ માટે જીની વાત કરી. જેની ચલો ભાઈ, હવે ખાસ જણાવ જો, હવે આપણે વાત કરશું કે એમ કોના પર આધાર રાખે. આમાં હું તમને એકદમ કાઠિયાવાડી ઉદાહરણ આપવાનો છું, તો જ તમને આ વસ્તુ એકદમ બાય હાર્ટ થઈ જશે, મસ્ત રીતે સમજાશે, ને પછી કોઈ નહીં ભૂલાય. નીટ કે જીની અંદર આવું પૂછાય તો તમને ઈઝી પડવું જોઈએ, બરાબર છે ભાઈ? ચલો, અને એક એક વસ્તુમાં લોજિક છે, સમજવાનું છે, ક્યાંક ગોખવાનું કે સ્વીકારવાનું આવતું નથી. એમ કોના ઉપર આધાર રાખે? કેટલું બધું છે, અડધું આત્મ પ્રેકત્વનું છે અને અડધું નવું છે. પેલા આપણે આત્મ પ્રેકત્વમાં લખતા ને એ લખી નાખી. આત્મ પ્રેકત્વમાં આપણે શું લખતા? યાદ છે? આટાઓની સંખ્યા યાદ કરો. બસ મેં લખી દઉં, આટાઓની સંખ્યા. અહીંયા બે ગુજરા છે મારો ભાઈ, તો જેને અન્યો નહીં કહેવાય. અહીંયા એનું અને એનું બે આવે, ત્યાં ખાલી એક જ ગુજરું હતું, એટલે ખાલી એન આવતું નહીં. નેક્સ્ટ નેક્સ્ટ આકાર પછી પરિમાણ પછી શું હતું ભાઈ? ના, આટાની સંખ્યા આવી ગઈ, આકાર, પરિમાણ, હા, આડછેદનું ક્ષેત્રફળ. આ તો તમારે મારે યાદ જ રાખવાનું છે, બરાબર છે? હવે નેક્સ્ટ પોઈન્ટ, હવે ધ્યાન રાખજો. મોસ્ટ ટાઈમ ની વસ્તુ આવે છે, બંને મૂચરા વચ્ચેના અંતર ઉપર. ભાઈ કોમન સેન્સ છે, આ બે ગુજરા વચ્ચે અંતર વધારે હોય તો અન્યોને પ્રેરકત્વ ઓછું મળે. અત્યારે આપણા વચ્ચે એવું થાય છે ને ભાઈ, આપણે ક્લાસરૂમમાં ભણતા હોય તો અંતર ઓછું હોય, તો જે આ જ વસ્તુ હું તમને ક્લાસરૂમમાં સમજાવું તો થોડીક તો વધારે સમજાય જ. અહીંયા આપણી વચ્ચે અંતર વધારે છે ભાઈ, તો અહીંયા થોડુંક તો તમને ઓછું સમજાશે, ગમે એટલું મહેનત કરીશ તોય એવું બની શકે કે નહીં. તો સેમ વસ્તુ થઈ ગઈ ભાઈ, કે બે ગુજરા વચ્ચેના અંતર ઉપર આધાર રાખશે. અને કેવી રીતના આધાર રાખશે? તો કે કોમન સેન્સની વાત છે ભાઈ, સમજાય? અંતરના વ્યસ્ત પ્રમાણમાં અંતર વધારે તો અન્યને તપાવ ઓછું, બરાબર? પછી હવે ખાજાના જો આ પોઈન્ટ લોભો ક્યાં આપેલો નહીં હોય, તેમના પોતાના આત્મ પ્રેરકત્વ ઉપર. આમાં તમને એકદમ દેશી ઉદાહરણ આપીશ તો તમને બાય હાર્ટ થઈ જશે, અંદર એકદમ બેસી જશે. પોતપોતાના આત્મ પ્રેરકત્વ ઉપર આધાર રાખે. કેમ? સાંભળો, બરાબર છે? હું વાત કરું, ચલો ભાઈ મારું મગજ કેટલું ચાલે છે એને હું L1 કહીશ, મારું પોતાનું આત્મ પ્રેરકત્વ. તમારું મગજ કેટલું ચાલે છે એને તમે કહેશો L2, તમારું આત્મ પ્રેરકત્વ. હવે હું તમને સમજાવું અને તમને જેટલું સમજાય એને આપણે શું કહેશું? અન્યોને પ્રેરકત્વ. તમે મને સમજાવો અને મને જેટલું સમજાય એને શું કહેશું? આપણે અન્યોને પ્રેરકત્વ.
બરાબર છે? તો ઈ હું તમને સમજાવું છું, ઈ તમને સમજાય, તમે મને સમજાવો, ઈ મને સમજાય, એને કહેવાય અન્યોન્ય પ્રયાસ. અથવા ઈ કોના ઉપર આધાર રાખે ભાઈ? તો મારા મગજ અને તમારા મગજ એના ઉપર આધાર રાખે કે ન રાખે, તો એને શું કહેવાય? એલ વન ને એલ ટુ. પછી માધ્યમ એટલે કે યાદ આવે ભાઈ? કઈ પરમિએબિલિટી, મેં તમને આત્મા પર એકાત્મા કરાવ્યું હતું, યાદ કરો. સમજાય? પરમિએબિલિટી ઉપર આધાર રાખે કે ગુજરું જઈ તમે કોઈ નરમ લોખંડનો ટુકડો હોય અથવા કોઈ વસ્તુ પર વીટી નાખો તો એનું જે આત્મપ્રેકત્વ જે વધી જાય અને કેટલું વધે એ આપણે થોડી વાર પહેલા સાબિત કર્યું. યાદ છે ભાઈ? ન્યુ આર ગણો વધી જાય, ન્યુ આર ગણો વધી જાય, તમે ચેક કરી લેજો. બરાબર? આમાં પણ આપણે સાબિત કર્યું આત્મપ્રેકત્વમાં પકડ્યું હતું. હજી પણ એના કરતા સારી વસ્તુ આવે છે, ધ્યાન આપજો ભાઈ. બરાબર? એ બે વચ્ચેના સાપેક્ષ નમન ઉપર એટલે કે એંગલ ઉપર, આમાં હું તમને ખતરનાક જોરદાર ઉદાહરણ આપવાનો છું અને આ વસ્તુ લઈ થોડી વાર પછી તમને સમજાવીશ. બરાબર છે? કે કઈ રીતે કામ કરે છે. ચલો, અને છેલ્લું કપલિંગ ફેક્ટર ઉપર. કપલિંગ ફેક્ટર ને આપણે કહેશું કે એકદમ નવી વસ્તુ છે, પણ તમને એકદમ મગજમાં ઉતરી જશે, અહીંયા ઉતરી જશે એવી રીતના આપણે વાત કરશું. જોજો, અને ખૂબ પ્યોર સમજાવવું જોઈએ એવું કામ છે આ, તો જ તમને એનું જીવિત આવડશે. કપલિંગ ફેક્ટર. તો હવે કપલિંગ ફેક્ટર મેં છેલ્લે તો લખ્યું કે અહીંયાથી આપણે વાતને આગળ વધારી. બરાબર? કે ભાઈ કપલિંગ ફેક્ટર શું છે, બાકી બધું તો સમજાઈ ગયું. ઘણી ધ્યાન આવજો ભાઈ, કપલિંગ ફેક્ટર જે એ બે ગુજરાઓ વચ્ચે કઈ રીતે કપલિંગ કરેલું છે, કઈ રીતે કપલિંગ કરેલું છે એના ઉપર આધાર રાખશે. એના માટે હું તમને ત્રણ ફિગર જોઈ આપું અને એકદમ દેશી ઉદાહરણ આપીશ. બરાબર? જોવો જોઈએ આ રીતે. ધારો કે બે ગુચરાઓ ભાઈ એકબીજા ઉપર આ રીતે કપલ કરેલા હોય, સાંભળો. તો હાઈએસ્ટમાં હાઈએસ્ટ શું થાય? જે એકનું ફ્લક્સ છે બીજા સાથે જોડાય કે નહીં, તો હાઈએસ્ટ કપલિંગ આનું થયું કે નહીં? બાબા જે હું તમને અત્યારે ઓનલાઈન ભણાવું છું, બાબા જે હું તમને ક્લાસરૂમમાં ભણાવું અને હું તમને સાવ પર્સનલી બાજુમાં બેસીને ભણાવું, તમે જ જોઈ સૌથી વધારે મજા તેમાં આવે. એકદમ બાજુમાં બેસીને પર્સનલી ભણાવવામાં આવે એકલાને, તો કપલિંગ કેવું થાય? વધારે થાય કે ભાઈ મારું સમજાવેલું તમને વધારેમાં વધારે મગજમાં ઉતરે. સેમ અહીંયા એમ જ થાય કે એકનું ફ્લક્સ બીજા સાથે વધારેમાં વધારે જાય, તો એને તમે કહેશો કે બરાબર એક પૂરેપૂરું કપલિંગ. સમજાય છે? હાઈએસ્ટ. તો કપલિંગ ફેક્ટર સમજાઈ ગયો આનો કેટલો થાય? એક પૂરેપૂરો. હવે નેક્સ્ટ ઉદાહરણ જોજો ભાઈ. આપણી વચ્ચે કોઈ માધ્યમ હોય, બરાબર? જોવો જોઈએ એટલે કે ભાઈ થોડુંક અંતર હોય અથવા તો ઘણા બધાને ભણાવતો હોય, સમજાય? અથવા તો તમે જે ભણો છો ઓનલાઈન આઈ પીસો થઈ ગયો, તો અહીંયા કે કેટલો હશે સાંભળજો. તો નહીં ઝીરો હોય, નહીં એક હોય, બે ની વચ્ચે પછી કેટલું અંતર છે એના વાધા રાખે કે ભાઈ હું કેટલું દૂરથી ભણાવું છું. બરાબર ને ભાઈ? ક્લાસરૂમમાં હું ભણાવતો હોય, ઓનલાઈન ભણાવું છું અને તમે બાજુ બેસી ભણાવું છું, ત્રણેયમાં તમને કે કેવો મળશે? ઝીરો અને એકની વચ્ચે અલગ અલગ મળશે. અને હવે બહુ મજા આવશે જોવું જોઈએ. ચલો, એક ગુજરું આમ છે અને બીજું ગુજરું આમ છે. બરાબર? હવે જોઈએ કેવી મજા આવે. હવે હું તમને સામે જોઈને ભણાવું છું, પણ તમે મારો વિડીયો જોતા જ નથી, અથવા તો ક્લાસરૂમમાં ભણાવું છું તો તમે ત્યાં ધ્યાન નથી આવતા, અથવા તો બીજે ક્યાંક ફરી બેઠા છો ઊંધા, તો આપણા બે વચ્ચે હું મારા ભણાવવા છતાંય કપલિંગ થશે નહીં, કપલિંગ થશે નહીં થાય. તો મારો ભાઈ આવા કિસ્સામાં કે કેવો હશે? તમે જ જોઈ, ઝીરો હશે કે નહીં? જોઈ લોજે શાંતિથી. બરાબર છે? કે ભાઈ મેં ભણાવ્યું તો બીજાને ભણવું જ નથી, ઓલાઈ ઓલાઈ કંઈક કીધું એવું જ બને, કે સ્ટુડન્ટ કંઈક કહે છે મને તો મારે નથી સાંભળવું એવું જ બને ને ભાઈ? તો પહેલા ગુજરાત પ્રવાહ આપો તો એનું ક્ષેત્ર બીજા સાથે નહીં જોડાય. સાંભળો, બીજામાંથી પ્રવાહ નાખશો તો એનું ક્ષેત્ર પહેલા સાથે નહીં જોડાય, કારણ કે ક્યાં ભેગું થાય એમ જ નથી. એટલે ત્યાં કપલિંગ ફેક્ટર કેટલો હોય? ઝીરો. હવે ધ્યાન આવજો કેટલું બધું ડીપમાં વાત થઈ. જો હવે આ મુદ્દો આવી ગયો સાપેક્ષ નમન એંગલ, જોવો જોઈએ એંગલ કેટલો થઈ ગયો બે વચ્ચે? ઝીરો. અહીંયા બે વચ્ચે એંગલ કેટલો છે? તમે જ બોલો જોઈએ, 90 ડિગ્રી છે. હવે તમને આ શબ્દ સમજાઈ ગયો છે, સાપેક્ષ નમન કોને કહેવાય? એકબીજાની ઉપર છે અંતરમાં છે, એકબીજા વચ્ચે આ રીતે ઊંધું મોઢું કરીને બેઠા છે. બરાબર? એકબીજાથી વિરુદ્ધમાં. તો બે વચ્ચે શું થાય ભાઈ? કપલિંગ ફેક્ટર અથવા અન્યોને પ્રે કરો તમને એ રીતે મળે. હવે આપણે વાત કરી, જોજો ભાઈ, એલ વન એમ ટુ એમ વચ્ચેના સંબંધની. રેડી છે? મેં તમને કીધું હતું એલ વન એલ ટુ પર રૂકામાં આધાર રાખે છે. હવે આવશે
આની વચ્ચે સંબંધ શું છે, એટલે કે અન્યોની પ્રેરક હતો. મેં તમને શું કીધું હતું ભાઈ, અહીંયા ત્રણ પ્રેરકત્વ ઉત્પન્ન થાય, વસ્તુ સમજો. આનું પોતાનું સાંભળો, આનું જે પ્રેરકત્વ હોય એને શું કહેવાય, એલ1. આનું પોતાનું હોય એને એલ2 કહેવાય. અને આ બે વચ્ચે જે અન્ડરસ્ટેન્ડિંગ હોય, આ બે વચ્ચે જે કપલિંગ હોય એને શું કહેવાય, એમ. એટલે કે મને, એટલે અથવા મારું જે મગજ ચાલે છે ભાઈ એને હું શું કહીશ, એલ1. તમે તમારું મગજ ચલાવશો એને શું કહેશો, એલ2. અને હું તમને સમજાવીશ અથવા તમે મને સમજાવશો તો એને શું કહેશો, આપણા બે વચ્ચેનું એમ. થઈ ગયું બીજું કે પરિમાણી દ્રષ્ટિએ જોવો ને તો આ બે એક જ થાય. પરિમાણી દ્રષ્ટિએ કેમ જોવો, આનો શું થાય, હેનરી થાય. આનો હેનરી થાય, હેનરી ગુણ્યા હેનરી શું થાય, હેનરી નો સ્ક્વેર થાય. એનું તમે રૂટ લઈ લો, શું થાય, હેનરી થાય. આનો શું થાય, હેનરી થાય. એટલે બે એલ1 એલ2 છે, એટલે અહીંયા શું એવું વર્ગમૂળ આવ્યું કે ભાઈ પરિમાણ દ્રષ્ટિએ બે સેમ થાય. અને કે નો એકમ પૂછાય, ધ્યાન આવજો, કે નો એકમ પૂછાય તો શું આવે, પરિમાણ રહી. શું કામ ચેક કરજો, કારણ કે આનો પણ હેનરી થાય, આ બે નું તમે વર્ગમૂળ લેશો, આનો એકમ હેનરી થાય, સામ સામે ઉડી જાય, આવું પૂછાય કે નહીં. ચલો હવે છેલ્લી વાત, હો ભાઈ છેલ્લી વાત જોજો ભાઈ, મેથેમેટિકલી પણ સમજાવીશ અને કાઠિયાવાડી ઉદાહરણ આપીને. બરાબર, L1 બરાબર 0 હોય અથવા L2 બરાબર 0 હોય, બરાબર, અથવા L1 બરાબર L2 બરાબર 0 હોય તો 100% તમને શું મળે, શબ્દ પકડજો ભાઈ, M0 જ મળે. આ ઉદાહરણ હું તમને આપું ને કાઠિયાવાડી ઉદાહરણ તો જ તમને સમજાય, બાકી ભેગું જ ન થાય. અને આ આપ્યા પછી ઉદાહરણ જિંદગીમાં તમે નહીં ભૂલાય. હવે જોજો ભાઈ કઈ રીતે સમજાય, જો કાં તો મને જ કઈ નથી આવડતું સાંભળજો, અથવા મને ફૂડ આવડે છે તો તમને કઈ નથી આવડતું, અથવા તમને ફૂડ આવડે છે તો તમે જે કહો છો મને કઈ સમજાતું જ નથી, તો શું થાય, આપણા બે વચ્ચે કોઈ અન્યોને પ્રેરકત્વ પેદા થાય ન થાય. બરાબર છે, કાં તો ભાઈ તમે સમજાવેલું મને નહીં સમજાય, કા મને સમજાવેલું મારું સમજાવેલું તમને નહીં સમજાય. કેમ, તો કે L1 અથવા તો L2 કાં તો તમારું મગજ નથી યાદ, એટલે કે ઘણા છોકરા એવા હોય કે જેને મહેનત કરવી છે પણ એનું મગજ જ એટલું બધું સક્ષમ નથી કે એ બધું યાદ રાખી શકે, સમજી શકે. તો ધારો કે ભાઈ વિદ્યાર્થી છે એને કાંઈ નથી આવડતું, અથવા ફેકલ્ટીને કાંઈ નથી આવડતું, તો એ પાકું જ છે કે એ બેની વચ્ચે કોઈ બી કપલિંગ થાય નહીં, કપલિંગ ન થાય. થાય કપલિંગ તો તમને એમ શું મળે ભાઈ, 0 મળે. બરાબર છે, જોવો જઈ એ પાકું થઈ ગયું. હવે મજા આવશે, જોવો જઈ ઊંધું. હવે M0 હોય તો L1 બરાબર 0 અથવા L2 બરાબર 0 હોય, અથવા હોય જ તેવું કહી શકાય નહીં. ઊંધું હો ભાઈ, ધ્યાન આપજો, આ બધું એમ કેમ કામ આવશે, ને કાઠિયાવાડી ઉદાહરણ સમજાશે. હવે જો ભાઈ આપણા બે વચ્ચે અન્યોને પ્રેરકત્વ 0 હોય એના ઘણા બધા કારણ હોઈ શકે. હું તમને વિડીયો જ ન મોકલું, તમને વિડીયો હું મોકલું તો તમે જોવો જ નહીં, એનો મતલબ એવો નહોતો કે ભાઈ હું તમને વિડીયો નથી મોકલતો તો ભાઈ મારા પાસે આઈ જોયું L1 મારું આત્મ પ્રેરકત્વ નથી, એટલે મને કંઈ સમજાતું નથી કે મને કંઈ આવડતું નથી. હું તમને વિડીયો મોકલું તમે મારો વિડીયો ન જોવો એનો મતલબ એવો નથી ભાઈ કે તમને કંઈ સમજાતું નથી કે તમને કંઈ આવડતું નથી, તો તમારે નથી જોવો તો તમને કંઈ સમજાશે જ નહીં. બરાબર, તો આપણા બે વચ્ચે ઓટોમેટિક શું થયું ભાઈ, અન્યોને પ્રેરકત્વ કેવું થઈ ગયું, 0. પણ એનો મતલબ એવો નથી ભાઈ કે મને કાંઈ નથી આવડતું અથવા તો તમને કાંઈ નથી આવડતું. એવું બને કે ભાઈ તમારી પાસે મોબાઈલ જ નથી, એટલે કે આપણા બે વચ્ચે કપલિંગ ફેક્ટર 0 છે. જો આવડું આ કિસ્સો બને કે ન બની શકે, ચલો જો ધારો કે ચાલો આની પાસે L1 છે, સાંભળો આની પાસે L2 છે, પણ આ કિસ્સામાં કે શું છે, જોવું જોઈએ, બોલો 0 છે કે નહીં, ચેક કરી લો. ઓલાને પણ પ્રવાહ ઉત્પન્ન કરવો છે, એને ક્ષેત્ર આપવું છે, આને પણ ક્ષેત્ર જોઈએ છીએ, તો બે વચ્ચે બરાબર જે ગોઠવણી જેવી છે કે એની વચ્ચે કપલિંગ 0 થાય છે. હવે જોવો અહીંયા તમે 0 મૂકી દો તો પણ એમ 0 થાય કે ન થાય, જોઈ લો, સમજાય છે કે નહીં, જોવો જોઈએ. તો M0 થવા માટેનું બીજું કારણ હોઈ શકે, ચલો L1 L2 એક જ 0 નથી, તો બે વચ્ચે કપલિંગ જ ન થાય તો મને પણ બધું આવડે છે, મારું પણ મગજ ચાલે છે, તમને પણ બધું આવડે છે, તમારું મગજ પણ ચાલે છે, પણ આપણી વચ્ચે કંઈ કપલિંગ જ નથી થતું. બરાબર, મેં તમે મારો વિડીયો જોયો જ નથી અથવા મેં મોકલ્યો જ નથી, તો આપણી વચ્ચે કપલિંગ કેટલું થઈ ગયું, 0. તો પણ એવું બની શકે કે એમ શું થાય, 0 થાય. તો આ રીતે યાદ રાખશો તો સહેલું પડશે. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી આપણે કન્ટિન્યુ કરશું, આમાં કંઈ પ્રોબ્લેમ હોય તો ફોન મેસેજ કોલ કે કમેન્ટ કરજો. બરાબર છે,
थैंक्स फॉर वॉचिंग दिस वीडियो, टेक केयर ऑफ योर सेल्फ एंड सी यू सून इन द नेक्स्ट लेक्चर।